હવે આગળ વાત કરીએ તો વલસાડની. વલસાડ જિલ્લાનો શંકરધોત સક્રિય થયો. ચાર દિવસથી મેઘમહેર યથાવત રહેતા પ્રકૃતિ સોળે કરાએ ખીલી ઉઠી. વલસાડ જિલ્લામાં ચાર દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને જિલ્લાના ડુંગરાળ વિસ્તારની રોનક વધી ગઈ છે. ધરમપુર અને કપરાડા તાલુકો લીલી ચાદર ઓઢી લીધી હોય એવા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. સાથે ધરમપુર અને કપરાડા પંથકના અલગ અલગ વિસ્તારોમાં ઝરણા સક્રિય થઈ ગયા છે. ધરમપુરના વિલ્સન હિલ નજીક આવેલો શંકર ધોધ સક્રિય થતાં આસપાસ પ્રકૃતિ સૂર્ય કરાએ ખીલી ઉઠી છે. ચોમાસાની ઋતુમાં શંકર ધોધ સહિતના ધોધ ઉપરથી વહેતા પાણીનો અદ્ભુત નજારો જોવા દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે અને મજા માણતા હોય છે. यहाँ पे मतलब हम लोग आए मतलब घूमने आए थे, बहुत अच्छा लग रहा है. यहाँ का सीनरी ऐसा है जैसे एकदम शांत माहौल है, एकदम हवा चल रही है, बारिश का मौसम है, पेड़ पौधे एकदम पूरा एकदम ऐसा लग रहा है कि कहीं जन्नत वन्नत में आ गए ऐसा लग रहा है. लोनावला और ये सब जो है जगह उनको उनके जैसा है, टक्कर देने जैसा है. बस ये उतरने चढ़ने की दिक्कत है और तो कुछ नहीं है. सरकार ऐसा कुछ करे जिससे मतलब उतरने चढ़ने में हो जाए तो फिर बहुत सही जगह है घूमने के लिए, टूरिस्ट बन सकते.